નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. તો સાવલી પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરાયું. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સાવલી પોલીસ મથકે સાવલીની રાષ્ટ્રીયકૃત બેંક સાથે સંકલન કરી નાણાકીય જરૂરિયાતવાળા ગ્રામીણ નાગરિકને વ્યાજખોરના દૂષણથી બચી સરળતાથી ધિરાણ મેળવી શકે તે આશયથી લોન મેળાનું આયોજન કરાયું. રાજ્ય પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વધુ વ્યાજ વસૂલતા તત્વોના વ્યાજખોરીના દૂષણને નેસ્તનાબૂદ કરવા અને જનજાગૃતિ કેળવવાના પગલાં લઈ રહ્યા છે. જે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સાવલી પોલીસ મથક તાબા વિસ્તારના નાણાકીય ધિરાણ મેળવવા ઈચ્છતા નાગરિકો વ્યાજખોરના ચંગુલમાં ફસાયા વગર સરળતાથી સરકારની વિવિધ બેન્કિંગ યોજનાઓ દ્વારા ધિરાણ મેળવી શકે તે શુભ આશયથી સાવલી પોલીસ મથકે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક બીએચ ચાવડા, સિનિયર પીએસઆઈ અનિરુદ્ધ કામડિયા, સેકન્ડ પીએસઆઈ આરબી વાઘેલા તેમજ પોલીસ કર્મીઓએ સાવલી શહેરની રાષ્ટ્રીયકૃત બેંક સાથે સંકલન કરી લોન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં સાવલીની બેંક ઓફ બરોડા, એચડીએફસી, પંજાબ નેશનલ બેંક, ખેતી બેંક, સાવલી નગર નાગરિક સહકારી બેંક જેવી અનેક બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા અને કઈ કઈ યોજનામાં સરળતાથી ધિરાણ મેળવી શકાય તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું. આજનો ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ અપનાવવામાં આવ્યો છે કે નાના માણસોને જ્યારે નાના પૈસાની અથવા મૂડીની જરૂરિયાત પડતી હોય તો એમને લોન બહુ ઇઝીલી મળી રહે અને સસ્તા દરે મળી રહે, જેના કારણે બધા વીસ ચક્રમાં ફસાય નહીં, એ સરકારશ્રીના અભિગમના આધારે આજે બરોડાના સાવલી તાલુકા ખાતે સાવલી પોલીસ સ્ટેશનમાં વિવિધ બેંકોના અધિકારીઓની એક મીટિંગ કરી અને લોન મેળાનું આયોજન કરવાનું આવ્યું હતું. અને આ લોન મેળામાં સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારના જેટલા મધ્યમ વર્ગના માણસો અથવા પેલા નાના નાના જે વેપારીઓ છે બધાને બોલાય, એમને લોન કઈ રીતે મળે, કેટલા દરે મળે, શું મળે, એમના માટે શું ડોક્યુમેન્ટ્સ આપવાના થશે, આ બાબતની માહિતી આપવામાં આવી હતી. અને તમામ બેંકના અધિકારી કર્મચારીઓ હાજર રહીને દરેક વસ્તુમાં એમને જેટલી ઇન્કવાયરી હતી, જેટલી ક્વેરી હતી એનું નિરાકરણ લાવવામાં આવ્યું.